નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. છેલ્લા 61 વર્ષથી ચાલતા ઊંઝા પગપાળા સંઘનું તલોદ તાલુકાના રામપુર કંપાથી પ્રસ્થાન થયું. સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી ઊંઝા પગપાળા સંઘ દ્વારા ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થી પગપાળા યાત્રાનું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન થાય છે, ત્યારે ચાલુ સાલે 61મા વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુર કંપાથી ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું. આ પગપાળા સંઘ ઊંઝા તરફ પ્રસ્થાન થાય તે પહેલાં રામપુર કંપા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લાના શ્રદ્ધાળુઓ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે તારીખ 6 ઓગસ્ટને મંગળવારે વહેલી સવારે રથની આરતી પૂજા કરી રામપુર કંપાથી આ પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગત આપતા શૈલેષ ઈશ્વરભાઈ માકાણીએ જણાવ્યું હતું કે રામપુર કંપાથી નીકળેલા પગપાળા સંઘ હિંમતનગર રાત્રિ રોકાણ કર્યા બાદ 7 ઓગસ્ટ 2024ને બુધવારના રોજ સવારે હિંમતનગરથી નીકળી વિજાપુર વિસનગર થઈ તારીખ 9 ઓગસ્ટ 2024ને શુક્રવાર ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચશે. ઊંઝા માતાજી મંદિરે ધ્વજારોહણ, ધર્મસભા, રાસગરબા, દાતાઓનું સન્માન, દર્શન પૂજા વગેરે કર્યા બાદ પ્રસાદ લઈ આ પદયાત્રા સંઘ પરત ફરશે. આવતા વર્ષે પગપાળા સંઘ ઉમિયા માતાજીનો રથ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલણિયા કંપાથી રવાના થશે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. શ્રી ઉમિયા માતાજી પગપાળા સંઘ ઊંઝા દ્વારા રામપુરા કંપાની અંદરથી 61મા વર્ષે માં ઉમિયા ઊંઝા મુકામે જ્યારે પ્રસ્થાન કરવાનું છે ત્યારે સમસ્ત રામપુરા કંપા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તારીખ 7 એટલે કે આવતીકાલે તારીખ 7/8/2024ને મંગળવારના રોજ સવારે પ્રસ્થાન કરી ત્યારબાદ હિંમતનગર મુકામે, બીજા વિજાપુર મુકામે, ત્રીજી નાઇટ છે વિસનગર મુકામે અને ચોથી નાઇટ એટલે કે તારીખ 9/8/2024ને ઊંઝા મુકામે રથ જ્યારે પહોંચશે અને જેની અંદર સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ જોડાયેલો છે. અને વાત કરીએ તો આ જ્યારે સંઘની શરૂઆત થઈ તો સ્થાપક જ્યારે રામપુરા કંપાના ખીમજીભાઈ રામજીભાઈ ભોજાણી દ્વારા પણ આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતા આજે 61 વર્ષ પૂર્ણ થયા છે. ઉમિયા માત કી જય. આજરોજ રામપુરા કંપા ખાતે આવતીકાલે પ્રસ્થાન થનાર માં ઉમિયા માતાજીના પગપાળા સંઘ નિમિત્તે સર્વે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગામના વડીલો, બહેનો, માતાઓ તેમજ આજુબાજુમાંથી ઉપસ્થિત સર્વે મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શોભાયાત્રાને સંગીતમય બનાવી હતી. જે અમારા ગામમાં શ્રી ઊંઝાથી ઉમિયા માતાજીનો પગપાળા સંઘ કાલે પ્રસ્થાન થશે ગામમાંથી, તો અમે આજે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી, ગામમાં શોભાયાત્રા કાઢી તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતીની આરતી પણ કરી, ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે.